ગુજરાતમાં જે કોરોના બ્લાસ્ટ થઈ રહ્યો છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે સહયોગી આનંદ આનંદભાઈ જે ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ થયો છે સાથે વિદ્યાર્થીઓ થયા શું સંખ્યા છે પિસ્તાલીસની છે પિસ્તાલીસ માંથી પોઝિટિવ આવ્યા છે છવ્વીસ છે એમાંથી તેર વિદ્યાર્થીઓ છે જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજના છે અને જે તેર વિદ્યાર્થીઓ છે એ આઈઆઈટી ના છે એટલે કે કહી શકાય કે સૌથી વધારે સંક્રમણનો જે ભાગ છે એ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે જે રીતે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે એ તો સમજમાં આવી શકે છે કે જ્યારે નવા કેસો આવી રહ્યા છે ને જ્યારે એ લોકો સારવાર અર્થે એમની સાથે રહેતા હોય ત્યારે સમજી શકાય છે પણ જ્યારે આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે ત્યારે આ મુદ્દો ચોક્કસ જોવા જેવું લાગે છે ને આ લઈને તંત્ર પણ સાબધું બન્યું છે જોવાની વાત એ છે કે વિદ્યાર્થીઓનો એક સમૂહ હોય છે ને સમૂહની અંદર વિદ્યાર્થીઓ હંમેશા રહેતા હોય છે જ્યારે વિદ્યાર્થીઓમાં સંક્રમણ જોવા મળે છે ત્યારે આ ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય છે એનું કારણ એ છે કે એક વિદ્યાર્થી બીજા દસ વિદ્યાર્થી અને એ જે દસ વિદ્યાર્થીમાંનો એક વિદ્યાર્થી બીજા દસ વિદ્યાર્થીને મળે છે એટલે કે એક સાથે ખૂબ જ મોટું સંક્રમણ થવાના ચાન્સીસ ઊભા થાય છે અહીંયા તો અત્યારે જે છવ્વીસ વિદ્યાર્થીઓ આપણને મળ્યા છે એ લોકો ક્યાંકને ક્યાંક જઈ અને સારવાર અર્થે ગયા હતા અને ત્યાં આગળ એ લોકો પોઝિટિવ ડિટેન્ડ થયા છે પણ જે બીજા વિદ્યાર્થીઓ છે કે જેના સાથે આ છવ્વીસ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા અને એમની સાથે રહી અને એમની સાથે રહ્યા હશે ખાધું હશે પીધું હશે અથવા તો બહાર ગયા હશે એ વિદ્યાર્થીઓનું પણ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કદાચ અહીં કહી શકાય કે ટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી એ વિદ્યાર્થીઓ પાસેથી એક લઈ શકાય મુદ્દાઓ એવા એની પાસેથી કે કોને કોને મળ્યા છે ક્યાં ક્યાં ગયા છે કોની સાથે વાતચીત થઈ છે તો જે લોકો હજુ સંક્રમિત નથી થયા અથવા તો સંક્રમણનું પ્રમાણ ઓછું છે તો સાથે સાથે એ લોકોને પણ એડવાન્સમાં દવાઓ આપીને સંક્રમણ ઘટાડી શકાય છે જે પ્રીતિ આનંદભાઈ પરંતુ આજે કોરોનાનો બ્લાસ્ટ થયો એકી સાથે તેર વિદ્યાર્થીઓ સંક્રમિત થયા ફેલાવાનું કારણ વિદ્યાર્થીઓમાં ફેલાવાનું પ્રીતિજી કારણ બે હોઈ શકે એક કારણ તો વિદ્યાર્થીઓ જ્યારે એકબીજાની સાથે રહેતા હોય છે ભણ ભણવાની જે પ્રક્રિયા છે સાથે કરતા હોય છે ટ્યુશન કે ક્લાસીસની અંદર સાથે હોય છે બીજું કારણ એ પણ જોવા મળ્યું છે કે જ્યારે વિદ્યાર્થીઓ ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે બીજા શહેરોમાંથી આવતા હોય છે અને માઇગ્રેટ થઈને આ શહેરમાં રહેતા એટલે કે પીજીમાં રહેતા અથવા તો ચાર પાંચ વિદ્યાર્થીઓ ભેગા થઈને ક્લા રૂમ રાખીને રહેતા હોય ત્યારે ઘણીવાર આ વિદ્યાર્થીઓ રાત્રે જમવા માટે અથવા તો ટલવા માટે જ્યારે બહાર જતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થતા હોય છે સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એના કરતાં પણ વધારે આપણે સાંજે અથવા રાતે જોઈએ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાર્થીઓ મિત્રોની સાથે બેઠા હોય છે ક્યાંક પાનના ગલ્લે પણ જોવા મળે છે ફાસ્ટ ફૂડનું જે શોપિંગ છે ત્યાં પણ જોવા મળે છે સાથે સાથે કહી શકાય કે ખાણીપીણીના જે બજારો છે ત્યાં પણ વિદ્યાર્થીઓ જોવા મળે છે એનું કારણ એ છે કે જે વિદ્યાર્થીઓ હોય છે માઇગ્રેટ થઈને અહીંયા આગળ આવ્યા હોય છે એટલે પોતાના ઘરનું એમની જે ખાવાની વ્યવસ્થા ન હોવાથી એ લોકો બહાર જમવા ઉપર આધારિત હોય છે અને એક એમની જરૂરિયાતની ભાગ છે પણ જે રીતે કેટીવી ન્યૂઝ ગુજરાતી આજથી થોડા દિવસ પહેલાં જે સાવચેતીના ભાગરૂપે એક ડિબેટ કરી હતી કોરોના ત્યારે જ અમે કદાચ જણાવ્યું હતું કે જ્યારે વિદ્યાર્થીઓ છે નાના હોય કે મોટા હોય જ્યારે વિદ્યાર્થીઓ સમૂહમાં ફરતા હોય ત્યારે ચોક્કસ ધ્યાન આપવાનું રહ્યું કેમ કે આપની સાથે બીજા વિદ્યાર્થીઓ જે જોડાય છે આપ સંક્રમિત થાવ છો સાથે બીજા વિદ્યાર્થીઓ અથવા તો આપના જે શિક્ષકગણો છે કે આપણા પ્રોફેસર છે એમને પણ સંક્રમણની શક્યતાઓ વધી જાય છે જી પ્રીતિ આભાર જેવી રીતે સહયોગી આનંદ બારોટે જણાવ્યું કે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકબીજાને મળતા હોય છે જેને લઈને કોરોના સંક્રમણ ફેલાવાની વિદ્યાર્થીઓમાં શક્યતા વધુ છે ત્યારે હવે વિદ્યાર્થીઓએ જ કાળજી રાખવાની જરૂરત છે અને સંયમથી અત્યારે માસ્ક પહેરીને કોરોનાના જે સોશિયલ ડિસ્ટન્સના નિયમો છે તેની પાલન કરવાની જરૂરત છે